उड़ान विद्यालय विषय पर्यावरण એમાં પાર એક આપણે પાઠ અગાઉ સમજી ગયા હતા. હવે આપણે એના પ્રશ્નોના જવાબ જોઈએ. અહીંયા લખ્યું છે પ્રશ્ન 1 સાચો વિકલ્પ લખો. અહીંયા મેં વિકલ્પો નથી લખ્યા પણ તમને પરીક્ષામાં વિકલ્પો આવે એમાંથી તમારે પ્રશ્નના આધારે સાચો વિકલ્પ શોધી અને લખવાનો છે. અહીંયા આપણે સીધા જવાબ લખીશું કે ઘરથી શાળા દૂર હોય ત્યારે નાના બાળકો શાળાએ જવા શાનો ઉપયોગ કરે છે? તો નાના બાળકો શેનો ઉપયોગ કરે? રિક્ષાનો. નાના બાળકો તો થોડી સાયકલ લઈને જવાના હતા એટલે આપણો જવાબ આવશે રિક્ષા. નદી પસાર કરવા તેના પર શું બનાવવામાં આવે છે? તો નદીની ઉપર શું બનાવવામાં આવે છે વાહનોની અવરજવર માટે? પુલ. ત્યારબાદ લોકો નદીના એક છેડેથી બીજા છેડે જવા કયા વાહનનો ઉપયોગ કરે છે? તો નદીમાં એક છેડેથી બીજી છેડે જવું હોય તો આપણે હોડીનો ઉપયોગ કરીએ છીએ. રણ પ્રદેશમાં શાળાએ જવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો રણ પ્રદેશમાં જહાજ પણ કહેવામાં આવે છે ઊંટ, એટલે કે ઊંટ ગાડીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે ખેતરમાંથી પાક ઉત્પાદનને માર્કેટમાં લઈ જવા ગામડાના લોકો મોટા ભાગે કયા વાહનનો ઉપયોગ કરે છે? તો ગામડાના લોકો હવે ટ્રેક્ટર આવી ગયા પણ પહેલા આપણે કયા જતા હતા? બળદગાડા. બળદગાડાનો ઉપયોગ વધારે પ્રમાણે કરવામાં આવતો હતો ગામડાઓમાં. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે કેટલાક રાજ્યોમાં સરકારશ્રી તરફથી છોકરીઓને શાળાએ આવવા કયું વાહન આપવામાં આવ્યું છે? તો આપણે જોઈ લીધું કે ભાઈ સરકાર દ્વારા છોકરીઓને સાયકલ આપવામાં આવે છે કારણ કે છોકરીઓ પણ શિક્ષા મેળવી શકે. જંગલમાંથી પસાર થતા હોઈએ ત્યારે સાના અવાજ સાંભળવા મળે છે? તો જંગલમાંથી આપણે પસાર થતા હોઈએ ત્યારે આપણને પશુ પક્ષીઓના અવાજ સાંભળવા હોય છે. આપણે જ્યારે જંગલમાંથી પસાર થઈએ ત્યારે પશુ પંખીના અવાજ સંભળાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે અપંગ માણસ હરવા ફરવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? તો આપણે વાત કરી હતી કે જે અપંગ માણસ હોય છે એ ચાલી નથી શકતો તો એના હરવા ફરવા માટે એ વ્હીલ ચેરનો ઉપયોગ કરે છે. અહીંયા આપણે લખીએ વ્હીલ ચેર, બરાબર. ત્યાર પછી ખાલી જગ્યાઓ કે નદી ઉપર રસ્તો બનાવવા માટે તેના પર ખાલી જગ્યા બાંધવામાં આવે છે તો તેના પર શું બાંધવામાં આવે છે? પુલ. ઊંટ ગાડીનો ઉપયોગ ખાલી જગ્યા પ્રદેશમાં વધુ જોવા મળે છે તો રણ પ્રદેશમાં વધારે જોવા મળે છે. કયા પ્રદેશમાં વધારે વપરાય? રણ પ્રદેશમાં. ખાલી જગ્યા પર રહેતા બાળકો પથરાળ રસ્તો પસાર કરી અને શાળાએ જાય છે. તો આપણે વાત કરીએ કે પથરાળ રસ્તો કઈ જગ્યા હોય? તો ડુંગર ઉપર રહેતા, એટલે કે જે લોકો ડુંગર ઉપર રહેતા હોય એ લોકો પથરાળ રસ્તો પસાર કરી અને શાળાએ જાય છે. શાળા દૂર હોય ત્યારે બે પૈડાવાળું સાધન ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી છે. તમે વાત કરી કે અહીંયા આપણે નાના બાળકોની વાત કરીએ છીએ તો બે પૈડાવાળું સાધન આપણે કયું લઈશું? સાયકલ. એ ખૂબ જ ઉપયોગી રહે છે. ત્યાર પછી છે ઊંટ ગાડીને ખાલી જગ્યા પૈડા હોય છે જ્યારે બળદ ગાડાને ખાલી જગ્યા પૈડા હોય છે. તો બાળક મિત્રો ઊંટ ગાડીને કેટલા પૈડા હોય છે? તો ઊંટ ગાડીને ચાર પૈડા હોય છે જ્યારે બળદ ગાડીને બે પૈડા હોય છે. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે સોરી છઠ્ઠી કે મૂક બધીર વ્યક્તિ ખાલી જગ્યાના ઈશારાથી પોતાની વાત સમજાવે છે. મૂક બધીર એટલે કે જે જોઈ નથી શકતું, આ જે બોલી નથી શકતું અને જે સાંભળી શકતું નથી એને મૂક બધીર કહેવાય છે. એટલે કે આપણે કે બોલી ના શકીએ કે સાંભળી ના શકીએ એને મૂક બધીર કહેવાય. તો એવી વ્યક્તિ આંખ અને હાથના ઈશારાથી પોતાની વાત સમજાવે છે. એટલે હાથની આંગળીઓ હોય એના ઈશારાથી પોતાની વાત સમજાવે છે.
ખાલી જગ્યાના રસ્તામાંથી પસાર થતા બાળકોને પશુ પંખીના અવાજ સાંભળવા મળે છે. તો આપણે કેમાંથી પસાર થતા હોઈએ? જંગલમાંથી. જંગલમાંથી પસાર થતા હોઈએ ત્યારે આપણને પશુ પંખીઓના અવાજ સંભળાય છે. ત્યારબાદ બાળક મિત્રો આપણને ખરા ખોટા પૂછેલા હોય, બરાબર? તો એમાં આપણને કહ્યું હોય કે રણ પ્રદેશમાં રહેતા લોકો ઘોડાગાડીનો ઉપયોગ કરે છે. તો આ વિધાન સાચું કે ખોટું? તો આ વિધાન ખોટું આવે, કારણ કે રણ પ્રદેશમાં રહેતા લોકો એ ઊંટનો ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ કે ભાઈ અંધ વ્યક્તિઓ હોય તેમને ભણવા માટે ખાસ પ્રકારની શાળાઓ હોય છે. તો આ વિધાન સાચું છે, કારણ કે જે વ્યક્તિ અંધ હોય એની ખાસ પ્રકારની શાળા હોય, એમને ભણવા માટે ખાસ પ્રકારની લિપિ હોય, જેને આપણે બ્રેઇલ લિપિ પણ કહીએ છીએ. એટલે કે આ વિધાન સાચું છે. પછી આપણને એવું પૂછ્યું કે શાળામાં જવા માટે ચાલીને જ જવું પડે છે, તો શું તમે દર વખતે શાળાએ ચાલીને જ જાઓ છો? ના. તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ છે ઊંટનો ઉપયોગ રણ પ્રદેશમાં સવારી કરવા માટે થાય છે. તો આ વિધાન સાચું છે. રણ પ્રદેશમાં બાળકો એક જગ્યાએથી બીજી શાળાએ જવું હોય, રણ પ્રદેશના લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, તો એ લોકો ઊંટનો ઉપયોગ કરતા હોય છે. નદી ઉપરથી આવ જાવ કરવા માટે વાંસના થાંભલા એમને બનાવેલા હોય છે. તો આ વિધાન સાચું છે બાળકો. નદી ઉપર જવું હોય તો ત્યાં થાંભલા લગાવ્યા? ખોટું. થાંભલા ઉપરથી કૂદી કૂદીને જઈએ તો આપણે પડી જઈએ. તો પુલ, નદી ઉપરથી અવર જવર કરવા માટે શું બનાવવામાં આવે છે? પુલ બનાવવામાં આવે છે. એટલે કે આ વિધાન ખોટું છે. ત્યાર પછી તમને એમ કહ્યું હોય કે મૂક બધીર વ્યક્તિ જોઈ શકતી નથી, તો આ વિધાન સાચું છે? ના બાળકો. મૂક બધીર કોને કહેવાય? જે બોલી નથી શકતું, જે સાંભળી નથી શકતું, એને આપણે મૂક બધીર કહીએ છીએ. અને જે જોઈ નથી શકતું એને આપણે શું કહીએ છીએ? અંધ વ્યક્તિ. એટલે કે એને પ્રજ્ઞાચક્ષુ કહેવામાં આવે છે. એટલે કે આ વિધાન ખોટું છે કે ભાઈ મૂક બધીર વ્યક્તિ જોઈ શકતી નથી. ત્યારબાદ આપણને કીધું હોય કે સમુદ્ર માર્ગે અથવા તો દરિયાઈ માર્ગે માલની હેરફેર કરવા માટે સ્ટીમરનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ વિધાન સાચું છે. સ્ટીમર એટલે કે મોટું જહાજ. દરિયાઈ માર્ગે સમુદ્ર માર્ગે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે સ્ટીમરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ બાળક મિત્રો તમને જોડકા આપ્યા હોય, તમને એમ કહ્યું હોય કે હોળી, તો હોળી શું આવે જોડકામાં? હોળી તો કે પાણી ભરાયેલા વિસ્તારોમાં આવજા કરવા માટે, બરાબર. ત્યાર પછી આપણને કીધું હોય પુલ, આપણને એવું કહ્યું છે કે પુલ, તો પુલ માટે આપણે લખીએ કે નદી પરથી વાહનોની આવજા કરવા માટે. ત્યારબાદ આપણને કીધું હોય ઉડન ખટોલા, તો કે બે પર્વતો વચ્ચેની ખીણ પસાર કરવા. અને તમને એમ કહ્યું હોય કે સ્ટીમર, સમુદ્ર માર્ગે માલની હેરફેર કરવા માટે સ્ટીમર ઉપયોગી છે. તો આજના વિડીયોમાં બાળક મિત્રો આપણે આટલું લઈશું. તમારે આ બધું જ ધ્યાનથી સાંભળવાનું છે અને આ પ્રશ્નોના જવાબ તૈયાર પણ કરવાના છે. ઓકે, બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ.